રાજકોટના સરદારમાં દુકાન તોડી પાડવાના મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે। આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજકોટના કલેક્ટર અને સ્થાનિક સરપંચને ખખડાવ્યા હતા। કોર્ટે દુકાનો તોડવાની કાર્યવાહી અંગે કલેક્ટર પાસે રિપોર્ટ પણ માંગ્યો છે। જો કે આ મામલે કલેક્ટર સામે કાર્યવાહી ન કરવા માટે ખુલાસો પણ માંગ્યો હતો। આ મામલે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે કાર્યવાહી ચાલુ હોવાથી કલેક્ટર અને સરપંચને જાણ હોવા છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવી, જેથી હાઈકોર્ટે કાર્યવાહીની ટીકા કરી છે। ऑनलाइन पर संवाददाता दिव्या जोड़ाशे। दिव्या, राजकोट में दुकानों तोड़ी पाड़वाना मामले जे केस चाली रह्यो छे, शुं सुनावणी थई छे? जी सीधे खास કરીને જણાવી દઉં કે રાજકોટના સરદારના ગામમાં જે ડિમોલેશન જે હાથ ધરવામાં આવ્યું હતું, કેટલાક મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવી હતી। જોકે કોર્ટમાં આ મેટર આખી પેન્ડિંગ છે, તેમ છતાં પણ સરકાર દ્વારા જે ડિમોલેશન જે હાથ ધરાયું હતું તેની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને હાઈકોર્ટ દ્વારા ગામના સરપંચ તેમજ કલેક્ટરનો ઉધોયો લેવામાં આવ્યો હતો અને આ મામલે જવાબ રજૂ કરવા માટે ખાસ હાઈકોર્ટે કીધું છે। મહત્વનું છે કે બંનેની હાઈકોર્ટ દ્વારા ઝાટકણી પણ કાઢવામાં આવી હતી કે કોર્ટમાં જ્યારે મેટર પેન્ડિંગ હોય ત્યારે આ પ્રકારનું कार्य करवामां आवे तो कोर्ट सामेनी कार्यवाहीनुं शुं अने आ मामले खुलासो करवा माटे आगामी मुदते कलेक्टर अने सरपंचने हाजर रहेवा माटे पण कोर्ट द्वारा निर्देश करवामां आव्यो छे। बिलकुल दिव्या, आभार समग्र माहिती बदल।